की आवाज। राजकोट जिल्लाना ધોરાજીના બુખી ગામ નજીક આવેલ બાદર બેડેમના છથી સાત દરવાજાઓ લીકેજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રોજનું લાખો લીટર પાણીનો વિડફાટ। ધોરાજીથી ઉપલેટા માણાવદર કુતિયાણા સહિત પોરબંદર સુધીના 68 થી પણ વધુ ગામોને સિંચાઈ પિયત પાણી પૂરું પાડતો બાદર બેડેમ ધોરાજીના બુખી ગામ નજીક આવેલ છે। બાદર બેડેમ છે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। ત્રણ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યો ત્યારે ખેડૂતોએ નવું વાવેતર કરી નાખ્યું। હવે મેઘરાજા રિસાઈ ગયા હોય તેમ હાલ ધરતીપુત્રને હવે મહામૂલો પાકનો જે બચાવો હોય તો ફક્ત વરસાદ અને છલોછલ ભરેલ ચેક ડેમો કે પછી ડેમો ત્યારે વરસાદ નહીં પડતા હવે કૃત્રિમ રીતે પૂરું પાડતા પાણીના ડેમો। મારું નામ દિનેશભાઈ ઓરા, ખેડૂત આગેવાન, ધોરાજી। ધોરાજીમાં બાદર બે ડેમ આવેલો છે। આ ડેમની અંદર આશરે 7 પાટિયાઓ લીકેજ અવસ્થામાં છે। સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં સારા વરસાદને કારણે તમામ ડેમો સંપૂર્ણ ભરાઈ ગયા છે, પરંતુ આ ડેમની અંદર પાટિયા લીકેજ હોવાને કારણે હાલમાં લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। બીજી બાજુ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત હોય, ખેડૂતોને આ વેડફાઈ જતું પાણી આપવામાં આવે તો ખરેખર લાખો વીઘાની અંદર આ પાણી પિયત માટે ઉપયોગમાં લઈ શકાય। હાલમાં તંત્રની બેદરકારીને લીધે આ પાટિયા લીકેજ હોવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જો આ પાણી સિંચાઈ મારફત છોડવામાં આવે તો આશરે 68 ગામના જે ખેતીની જમીનો આવે છે, ખેતીની જમીનો પિયત કરી શકાય તેવી પરિસ્થિતિ છે। વાત કરીએ ધોરાજીના બાદર બે ડેમની તો હાલ વરસાદી પાણીથી છલોછલ ભરાઈ ગયો છે, પણ હાલ તંત્રની અણઆવડત અને ઘોર બેદરકારી લઈને બહાદર બે ડેમના અંદાજે 6-7 દરવાજાઓ નાની મોટી ખામીઓને લઈને દરવાજાઓ લીકેજ જોવા મળ્યા। આ દરવાજાઓ લીકેજ હોય તેને લઈને રોજનું લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આજી ડેમ ધોરાજીથી પોરબંદર સુધીના 68 ગામોને સિંચાઈનું પાણી જો આપવામાં આવે તો ખેડૂતોના પાકમાં ફાયદો થાય તેમ છે, પણ દરવાજાઓ લીકેજ હોવાથી ખેડૂતો માટે ચિંતાજનક બાબત છે। આ બહાદર બે ડેમના દરવાજાઓ લીકેજ હોય ત્યારે ધોરાજી ઉપલેટા વિસ્તાર પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસવાયા પણ આ બાબતે તંત્ર તથા રાજ્ય સરકારને અનેક વખત રજૂઆત કરી, પણ નિર્ભણ તંત્ર કોઈ લીકેજ દરવાજાઓની મરામત કરવામાં આવતું જ નથી। અગર બે ડેમ હજુ બનવા છે અને 12 વર્ષ થયા છે, એ ડેમના પાટિયા સરકારી તંત્રની ઢીલી નીતિને કારણે લીકેજ થયા છે। 7 જેટલા પાટિયાઓમાંથી લાખો લીટર પાણી રોજનું વેસ્ટ જાય છે। મેં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સિંચાઈ મંત્રીશ્રીને અનેક વખત પત્ર લખી તાત્કાલિક ધોરણે ભાદર બે ડેમના આ પાટિયાઓના લીકેજ રિપેર કરવા માટે રજૂઆતો કરી છે, છતાં પણ આજની તારીખમાં આ રિપેર થતું નથી। અતિવૃષ્ટિ બાદ છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાઈ રહ્યો છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જરૂરિયાત તાત્કાલિક ધોરણે ઊભી થશે ત્યારે ધોરાજી ઉપલેટા અને નદીમાં પાણી છોડી અને કુતિયાણાના પોરબંદરના ગામડાઓ સુધી આ ભાદર બેનું પાણી જાય છે, ત્યારે આ પાણીનો વેડફાટ જો બંધ કરવામાં નહીં આવે તો પીવાનું પાણી અને સિંચાઈ માટેના પાણીમાં આવતા દિવસોની અંદર ખેંચ પડશે એ નિશ્ચિત વાત છે। સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી આ મરામતનું કામ ચાલુ કરાવવું જોઈએ। પાણી માટે વળખા મળી રહ્યા છે, કેનાલની માંગણી કરી રહ્યા છે, વરસાદ ખેંચાઈ રહ્યો છે, સિંચાઈ માટે ટૂંક સમયમાં ખેડૂતોને પાણી એના ઊભા મોલ બચાવવા માટે આપવું પડે એવી સ્થિતિ સર્જાણી છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે આવો પાણીનો વેડફાટ થાય છે। આવતા દિવસોની અંદર પાણીની ખેંચ જો આ રિપેર કરવામાં નહીં આવે તો ડેમમાંથી કરોડો લીટર પાણી વેસ્ટ જશે અને ખેડૂતોને અને પીવાના પાણી માટે તકલીફ પડવાની છે, એ નિર્વિવાદ સત્ય હકીકત છે। જોકે આ લીકેજ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો જ્યારે વરસાદ નહીં પડે ત્યારે જો પીવાનું તથા સિંચાઈનું પાણી આપવામાં
ખેંચ પડશે તેવું લલિતભાઈ વસોયાએ જણાવ્યું હતું। રાજકોટ જિલ્લાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમના છથી સાત દરવાજાઓ લીકેજ હોય ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે આવેલ છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।